હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના વ્લોગમાં, ને ગુડ મોર્નિંગ, ને હર હર મહાદેવ. આઈ હોપ બધા સારા છો ને હેલ્ધી જઈશો. તો સવાર સવારમાં નાસ્તો કરી લીધો ચાય ને ભાખરીને, સવાર સવારમાં જો કૂદવા માંડ્યા નાસ્તો કરીને. તો સવાર સવારમાં છે ને આજ કેવું વાતાવરણ છે ખબર છે કે હમણાં ઘડીક રહીને તડકો પડતો હતો, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો, પાછો અત્યારે તડકો આવી ગયો. એક વાદળું જેમ હવામાન ચાલુ છે, એમ જેમ હવા ચાલુ છે ને એમ વાદળા બધા ફરતા જાય છે. સમજો, અહીંયા જો આમ જતો રહ્યો વરસાદનો વાદળ, તો અત્યારે જરીક વરસાદ પડ્યો અને પાછો તડકો આવી ગયો. તો મમ્મીએ સૂક્યા હતા, મમ્મીએ નહોતા, મમ્મીએ મેં તપ્યા હતા, ઘઉં તપ્યા હતા મેં નાખ્યા, અને આ મમ્મીએ ચોખા, ઘઉં અને ચોખા અમે કેવું કર્યું, દળાવા પહેલાં આ પહેલાં ઘઉં, મમ્મી દળાવા પહેલાં આપણે સૂક તપવી નાખવી ને તપવી નાખી, પછી આમ ઘડીએ ઘડીએ એમાં હાથ ફેરો કરવી. અને જો અત્યારે પાછો કેવું તપ્યા એ ભેગો વરસાદ આવતો હતો, તો પાછા અમે છે ને શું કર્યું, આના ભેગું કરી નાખ્યું. હવે વરસાદ આવશે તો વહમું પડી જવાનું. જો વરસાદ હવે આવશે ને તો આ બધું લેવા તો વહમું પડી જવાનું કે ભાઈ ચોખા ને ઘઉં મિક્સ થઈ જશે. એટલે આ શું કરશું આપણે, વરસાદ આવશે તો ભેગું દળાઈ નાખ, મારી મમ્મી કે ભેગું દળાઈ નાખશું. હા મમ્મી કે એમ કરશું, બસ મમ્મી હંમેશા એમ કે હું કહું એમ જ કરવાનું કે હવે એવું જ કરવું છે. જો ચોખા ને ઘઉં ભેગું દળાઈ નાખ તો હા, જો અમુક લોકો ચોખાનો રોટલો ખાય, ઘઉંનો ખાય, તો ભેગું દળાને સારું. તો વરસાદ હવે આવશે ને તો વહમું પડી જવાનું છે, કેમ કે ભાઈ ભેગું થઈ જશે. તો ઘઉંના ચોખા ના સારા લાગે તો મારી મમ્મી મજાક કરતા હતા. તો સવાર સવારમાં જો ગરમી લાગે છે, હમણાં તાર ઠંડી લાગતી હતી, હમણાં જ્યારે વરસાદ ચાલુ હતો ને ત્યારે ઠંડી લાગતી હતી, ને અત્યારે ગરમી લાગે છે. હવે ફ્રેશ થવા જવું પડશે. અને સવાર સવારમાં મારો ભાઈ લપ કરે છે કે મને ગોટા બનાવી દો, ગોટા બનાવી દો. તો ગોટા બનાવવાના હવે તૈયારી કરે છે મમ્મી, તો થોડુંક હેલ્પ ઘણું થોડુંક ઘણું હેલ્પ હું કરીશ. તો હાલ આપણે ગોટા બનાવી, ગોટા મીન્સ એટલે વડાપાવના વચ્ચે એટલે વડા આવે ને એ વાળા, તો હાલ આપણે ચાલુ કરી દેવી. તો ગાઈ સવાર સવારમાં આપણે ગોટાનો પ્રોગ્રામ કરી નાખ્યો, ગોટાનો ભજીયાનો. ચોમાસું હાલે તો ફટાને બધાની મજા આવે ગોટાની ઉખા. તો જો ગઈ સવાર સવારમાં બટેકા બાફીનીનો છૂંદો કરીને મૂકી દીધો છે, અને જો બટેકા પહેલાં ફોલી નાખ્યા પછી એને છૂંદો કરી નાખ્યો. તો હવે જો એનો મસાલો કરું છું, ના ખાયણી દાડો. જો ઘણા બધાની કોમેન્ટ્સ આવી હતી કે તમે કેવી મસ્ત ક્યુટ ખાયણી, તો ખાયણી દાડો કેટલો મસ્ત જૂના જમાનાનો છે. તો આપણે આને અત્યારે મિક્સ કરી નાખશું અને પછી એને કરીને ગોટા બની જાય. તો કઈ સવાર સવારમાં ગોટા, રાજભાઈ જીત કરી હતી કે મારા ગોટા ખાવા છે, મારા ટિફિનમાં લઈ જવા છે. જેમ જેને ગોટા ભાવતા હોય કોમેન્ટ કરજો. ગાઈસ આજ સવારથી લઈને અત્યારે બપોર સુધી જાળવી ગયો, એટલો મસ્તીનો તડકો છે વાત જ તમે જાદ. અને સવાર સવારમાં હતું ને, સવાર સવારમાં કોઈ નહોતું, તો અત્યારે બપોરે કબુભાઈ ને એમનું આખું ફેમિલી ત્યાં બેઠું. જો કેટલા બધા લાઈનથી બેઠા, હું તો વિચાર કરું આવા એમની ફેમિલી કેટલા બધા લાઈનથી બેઠા. તો ગાઈસ જો કેવું, આ વાતાવરણ સારું હોય ને તો બધાને બહાર નીકળવાની ઈચ્છા થાય. બધાને એવું હોય કે માણસને એવું નહીં કે વાતાવરણ સારું હોય તો જ ફરવા જઈએ, બધાને એવું હોય કામ અમે વાતાવરણ સારું હોય તો બધા એવું. તો ગાઈસ જો સવારનું તડકાનું સૂક્યું હતું, મીન્સ કે તપાવ્યું હતું, તો સારું મીન્સ કે તપી ગયું છે. તો વરસાદની વરસાદ આવે એ પહેલાં મમ્મીને કહું છું કે આ બધું સાળીને ભરી લ્યો. તો મમ્મીએ ચોખા ચાળીને ભરી લીધા. તો આ જો વરસાદની બીકમાં બધું કરે છે. શું મમ્મી, કણકી છે તો મમ્મી આનું શું થાય, આને ઢોકળા કરવા માટે કા મમ્મી ઢોકળા. તો મમ્મી તો ચાલે છે, ચાલો આપણે જમી લઈ, ભૂખ લાગી છે મમ્મી.
આજનું વાતાવરણ કંઈક એટલું મસ્તીનું છે ને કે જો ગાઈસ, સવારનો મસ્તીનો તડકો પડે છે, હજી તડકો જ છે. હવે મેં કહી દીધું ને કે તડકો પડે છે, હવે વરસાદ આવશે, બટ અત્યારે મસ્ત સાયો અને તડકો છે. અને જો અહીં હું ભીંડો તો અહીં મસ્તીનો સાયા પાસે બેસી ગયો છું. અને જો ગાઈસ, ઘણા બધાની કોમેન્ટ્સ આવતી હતી, તમારી યુટ્યુબ ઇન્કમ કેટલી છે, તમારી યુટ્યુબ ઇન્કમ કેટલી છે. ઘણા બધાની હોય ને આમ, કે ઘણા બધા એમ કીધું કે તમારી યુટ્યુબ ઇન્કમ કયો ને હું યુટ્યુબ ચેનલ ચાલુ કરી દઉં. મારા બધા શું કે મારા ઘરનો ખર્ચો નીકળી જાય, મારા છોકરાની ફીસ ભરાઈ જાય. મને ઘણી બધી એવી મેસેજો આવે અને ઘણા બધા એવા ઇન્સ્ટાગ્રામમાં આવે, કોમેન્ટ્સો આવે. બટ મારે કેવું તો કેવું કેવી રીતે, જો મેં કેવું હોય કે આપણે જે એ પ્લેટફોર્મ છે, આપણે સમજો કે ટેલેન્ટેડ છીએ તો એ પ્લેટફોર્મ આપણી માટે જ બન્યું છે યુટ્યુબ. તો યુટ્યુબમાં સમજો કે એવું નહીં, એવું ના હાલે કે આપણે ચાલુ કરીએ વાયરલ ન થાય ને આપણે બંધ કરી દો. ઘણા બધા એવા ક્રિએટર્સ એવું કરે કે સ્ટાર્ટિંગમાં ચાલુ કરે, 10-15 વિડીયો નાખે, ન હાલે તો બંધ કરી દે. મારે સ્ટાર્ટિંગમાં 10-15 નહીં, મેં તો 1000 વિડીયો નાખ્યા તોય મારે નહોતું આવેલું. પછી માન કરીને એકદમ છેલ્લી ઘડી પર આવીને વિડીયો વાયરલ થવા માંડ્યા ગઈ. તેમાં કેવું કે ઘણા બધા એમ પૂછે કે મારા ઘરનો ખર્ચો નીકળી જાય, હું યુટ્યુબમાં કામ કરીશ તો યુટ્યુબમાં વિડીયો નાખીશ તો મારા ઘરનો ખર્ચો હાલી જાય. ઘણા બધાને એવું હોય ને ગાઈસ કે ઘર બેઠા હું એ વિડીયો બનાવું તો મારે તમારે કેટલી ઇન્કમ આવે છે, તમારે એક વિડીયોમાં કેટલા પૈસા. મને ઘણી બધી એવી કોમેન્ટ્સ આવે, તમારે એક વિડીયોમાં કેટલા પૈસા આવે, તમારે 60,000 સબસ્ક્રાઈબર છે તો બહુ પૈસા આવતા હશે. તો ગાઈસ, હવે એમાં કેવું હોય કે એમાં બધા અલગ અલગ ટાઈપનું હોય, એડવર્ટાઈઝ આવે, પૈસા આવે. તો કઈશ એવું બધું, અને હું આ બધું કહેવા બેસી જાય ને તો યુટ્યુબવાળા મને ગચકાવે, યુટ્યુબ મારું કાન પકડે. તને કોને કીધું તું ડાયું થવાનું? એ આ ન કહેવાય, આ અમારી ગાઈડલાઇન્સના ખિલાફ છે, આવું ન કહે. બટ તમને એક હિન્ટ તો આપી જ દઈશું કે મારે કેટલા ઇન્કમ મીન્સ મહિનાના આવે છે. તો મારી યુટ્યુબ ઇન્કમ એટલી છે કે હું જે ફોન યુઝ કરું ને એટલો હું એક હર મહિને એક ફોન લઈ શકું, એટલી ઇન્કમ છે મારી. તો તમે સમજી જાઓ, મારે ચોખ્ખે ચોખ્ખું નથી કેવું, નકર યુટ્યુબવાળા મારો કાન પકડશે. તને કોને કીધું તું? તે કોને પૂછીને કીધું? તો એટલે તમે સમજી જાઓ કે એમ ચોખ્ખે ચોખ્ખું ના કે અમારા ગાઈડલાઇન્સના ખિલાફ છે અને યુટ્યુબવાળા ઘરે આવે એમ છે. તો તમે સમજી જાઓ હું કયો ફોન યુઝ કરું, કેમ એ હર મહિને એક લઈ શકું એટલી મારી ઇન્કમ છે. અને જો ગાઈસ, એવું ના હોય કે મારું કોન્ટેન્ટ છે ગુજરાતી કોમેડી, તો એમાં બધાને અલગ અલગ પ્લેટફોર્મ હોય ને, બધાને મીન્સ કે અલગ અલગ ટાઈપના મીન્સ કે પરફોર્મન્સ હોય, અલગ અલગ ટાઈપના ટેલેન્ટ હોય. કોઈ DIY કરે, કોઈક હિન્દી મ્યુઝિક કરે, કોઈક કોમેડી કરે, કોઈક સેડવાળું, બધાની ઇન્કમ અલગ અલગ હોય. એવું નથી બધાની વ્યૂઝ સરખી આવે તો સરખા જ પૈસા, એવું કાંઈ નથી. બધાનું પ્લેટફોર્મ અલગ હોય ને બધાનું મીન્સ કે બધાનું મીન્સ મારું અલગ છે ને બીજાનુંય અલગ છે. મારા જેવું તો કોઈનું નથી, મીન્સ એવું સમજો તમે કે જો સમજો બીજા જેવું કોઈનું ના હોય. સમજો કે મારું એક મારુંય અલગ છે, મારા મીન્સ કે સમજો મારી એક કોમેડી હાઉસ છે, મારા જેવી કોઈની ચેનલ નથી. એવી રીતે તે બધાનું, કોકને આટલા વિડીયો વાયરલ જાય તો આટલા, એવું બધું ચોખ્ખેથી ના કહી શકીએ અમે, કેમ કે ગાઈડલાઇન્સના ખિલાફ છે. ને યુટ્યુબવાળા ઘરે આવીને કહેવાય કે તે કોને કીધું, કોને કહેવાનું કીધું એટલું. તો તમે સમજી જાઓ હું એક મહિનામાં ખાલી એક ફોન આવો મારા જેવો પરચેસ કરી શકું, એટલું મારી ઇન્કમ છે. તો ગાઈસ, વહેલા મોડા તો ઇન્કમ ચાલુ થઈ જ જાય, બટ તમે કન્ટિન્યુઅસ વિડીયો બનાવો તો. ઘણા યુટ્યુબર્સ એવું જ કરે કે મારા આમ છે ને મારી વ્યૂઝ ઘટી ગઈ, પૈસા ન આવે ને બહુ વાર લાગે ને. તો જો ભાઈ, કંઈક વસ્તુ હેલું નથી. યુટ્યુબ તો બહુ એટલે બહુ અઘરું પ્લેટફોર્મ છે, બહુ એટલે બહુ. મને તો વાંધા પડી જાય ને અમુક વાર ખુશીબેન, તે મને ઘણું બધું મને સપોર્ટ કરે. ખુશીબેન, આશીષ જીજુ, મને આમ મને તો ઢગલાનો ઢય નથી આવડતો, ન તો આવડતો. એમને જ મને ઇન્સ્પિરેશન આપીને, એમને જ મને કેટલું બધું કીધું કે યુટ્યુબ ચાલુ કર, યુટ્યુબ. એમને ઘણું બધું મને શીખ્યું ને આજે હું છું ને 60,000 સબસ્ક્રાઈબર, આટલું બધું સારું મારું ઇન્કમ એમના કારણે છે. બસ બીજું થેન્ક યુ સો મચ એમને અને તમારી ઓડિયન્સને, બધાને થેન્ક યુ સો મચ. બટ ઘણા બધા યુટ્યુબર્સ એવું જ કરે કે અડધેથી મૂકી દે. અડધેથી મૂકવાનું નહીં, થાય ખરી, તમારે થઈ જાય. એવું નથી કે નથી થતું, બધાને થઈ જ જાય. એવું નહીં કરવાનું, મૂકી દો. મને એવી આશા હતી, એક અંદર આશા હતી મને, ભલે મારે 1000, મેં પહેલાં 40 સબસ્ક્રાઈબરથી ચાલુ કરી યુટ્યુબ ચેનલ, 40 ટુ 0 સબસ્ક્રાઈબરથી. તો મારા 10 વિડીયો નાખ્યા ને તો 40 સબસ્ક્રાઈબર થયા. પછી એમ ધીમે ધીમે કરી 1K થયા ને ત્યારે એમ થતું કે હું જન્નત, હું બહુ મોટો યુટ્યુબર, મારે 1K સબસ્ક્રાઈબર થયા ને ત્યારે હું તો બહુ રાજી થઈ ગયો હતો. પછી ધીમે ધીમે 10K થયા, 20K, 30K, 40K, 50K. 50K તો રાજી ઠેર થઈ ગયો, બાપરે એટલો રાજી થઈ ગયો. તો તમે દુનિયામાં કોઈ દી એટલી બધી ખુશી નથી થઈ કે જ્યારે જેથી મારા 50K. હવે 60,000 થઈ ગયા છે, ધીમે ધીમે અત્યારે વધે જ છે મારા.
તમારા બધા લવ અને સપોર્ટથી, ખુશીબેનનાય સપોર્ટથી બહુ એટલે બહુ મસ્ત મને એક ઓલી મળી છે, એક સારી મારી આટલી સારી પબ્લિક, આટલી સારી મારી ફેમિલી મળી છે. અને મારી ફેમિલી કેટલી મોટી થઈ ગઈ, 60,000 ફેમિલી મારી. તો થેન્ક યુ સો મચ. અને તમને બધાને એક જ વસ્તુ કહેવા માગું છું કે તમે કરો યુટ્યુબ, જે મારા અત્યારે ક્રિએટર્સ હોય, જે બી જોતા હોય મારા વિડીયો, તમે બધા એના સાથે હું છું. તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરો, મીન્સ કે જો જેને જેને મીન્સ કે એવું થાય કે મારાથી કંઈ થતું નથી, મારું કંઈ વધતું નથી, તમારામાં ટેલેન્ટ હોય તો તમારું તો કંઈ ઢેર થઈ. મારા હું પહેલાં મને કંઈ નહોતું આવડતું, હું મને ક્યાંય વ્લોગિંગ કરતાં કે હું તો કાંઈ બોલતો, વ્લોગિંગ કરવામાં મને ઓલું થતું, શરમ લાગતી મને. તો ધીમે ધીમે બધા એનું જોયું, મારા વિડીયોઝ જોવો, મારાથી બધા જે જે ઇન્સ્પિરેશન તમને આવે. હું ઘણા બધા ક્રિએટર્સના વિડીયો જોઉં, એમનેથી થોડું ઘણું શીખું, અને ઘણી બધી મને જે ખબર ના પડે એ પૂછી લઉં. અને બહુ બધો મને મીન્સ કે તો હું એક જ વસ્તુ કહેવા માગું છું કે તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરો ને તો તમે હાર ના માનશો. કોઈ બી વસ્તુ કરો તો એનું હાર નહીં માનો. યુટ્યુબ ચેનલ શું કે કઈ બી વસ્તુ તમે કરો એની હાર ના માનશો. એક ને એક દિવસ તમે તમારી સીડી ચડી જ જશો અને તમારી સક્સેસની સીડી તમે ચડી જ જાઓ. મહેનત કરશો, દિલ લગાવીને, તો તમે કાયમ મીન્સ કે હંમેશા તમે હર કામમાં એકદમ સક્સેસ થશો. હું મને એમ થયું હતું કે હું નહીં થઈ શકું ને એમ કરીને નિરાશ થઈને પાછો મીન્સ કે હવે બંધ કરી દો યુટ્યુબ ચેનલ, હવે બંધ કરી દો યુટ્યુબ ચેનલ. તો ઘણું બધું મેં વિચાર્યું કે આટલું સુધી મેં કેમ કરતાં કરતાં હું 50K ઉપર પહોંચ્યો છું, મેં હવે બંધ કરી દઈશ તો કોઈ ગાંડો સમજશે. કે મેં પાછો સાહસ કર્યો, પછી મેં વ્લોગિંગ ચાલુ કર્યું. અત્યાર સુધી હું કોમેડી વિડીયોઝ બનાવતો હતો, 50K એટલે થઈ ગયા. તો પછી વ્લોગિંગ ચાલુ કરીને તો મને બહુ એટલે બહુ સારી પબ્લિક ને મારી સારી ફેમિલી મળી. થેન્ક યુ સો મચ. અને તમે બધા મને આટલો લવ અને સપોર્ટ આપો છો, ને તમે સમજી ગયા ને કે જો મારી યુટ્યુબ ઇન્કમ એટલી છે, એક મહિનામાં સારો એવો આવો ફોન હું લઈ શકું ને એટલી બસ. તો તમારા બધાને લવ અને સપોર્ટથી મને મોટો યુટ્યુબર બનાવી દો બસ. આપણે આપણું મીન્સ કે જે રિયલ હોય ને, સમજો કે આપણે આપણું ટેલેન્ટ મૂકવું જ પડે. કેમ કે આ ટેલેન્ટ મૂકવું એટલે યુટ્યુબ ઉપર મૂકવું પડે, મૂકવું ના પડે. ટેલેન્ટ એટલે આપણું જે હોય ને આપણામાં, એ આપણે યુટ્યુબમાં સમજો કે આપણે એમ બેઠા બેઠા એમ કીધું મને વાયરલ નથી થતો, મને વાય તો એમ થોડી ને આપણે વાયરલ થઈ. આપણે આપણું જે ઓલું હોય ને બાયોડેટા, સમજો કે વ્લોગિંગ યા કોમેડી, જે બે ટાઈપના સાઈડ હોય, એક સારી સાઈડ હોય ને એક ખરાબ સાઈડ હોય. અને આપણે બે ટાઈપથી આપણે ફેમસ થઈ શકીએ. એક બાજુ આપણે સારું નામ કમાઈને ફેમસ થઈ ગયા ને એક બાજુ ગાળ્યું કહીને ફેમસ થઈ ગયા. એમાં હું તો એક સારી સાઈડથી જ માગું છું, કેમ કે હું મારા મા બાપનું નામ નથી ખરાબ કરવા માગતો. ગાળ્યું ખાઈને મારા મા બાપનું નામ ખરાબ કરું એના કરતાં સારી સાઈડ ભલે હું કોઈ મોડી સક્સેસ પાઉં, મોડો મીન્સ સીડી ઉચડું, બટ હું સારી સાઈડથી સારી સાઈડનો સપોર્ટ લઈને તો જ હું સક્સેસ થઈશ, એટલે સક્સેસ થવું છે. મારે ખરાબ સાઈડનો સાઈડ, ખરાબ બાજુનો સાઈડ લઈને મારે સક્સેસ નથી થવું. કે મારા મા બાપનું નામ રોશન કરવું છે, મારે ડૂબાવવાનું નથી. મારું મને હું તો ગાળું ખવાયેલું, પણ મારા મા બાપને નથી ગાળું ખવડાયું. તો ગાઈસ, આજે મમ્મી એમને બધું જૂનો બધો આમ વસ્તુ બધી કાઢીને, આજે મીન્સ કે સાફ સફાઈ એવું કરતા હતા, તો જૂનો બહુ બધો સામાન કાઢ્યો ને તેમાં આજે એમની બહુ પહેલાંના પૈસા બહુ બધા નીકળ્યા. આમ જો આમ જો આ ચિલ્લર બધું નીકળ્યું, બટ છે ને આજો મમ્મી આ કયા પૈસા કહેવાય હું ભૂલી ગઈ શું કયા છે. 25 પૈસા પૈસા આ ચારાની ક્યાં છે? ચારાની આને ચારાની કહેતા જો ગેંડા સામ આજો. અને આમાં ઓલું હતું, આને શું કહેવાય? કેટલા 10 સેન 5 સેન બધા ભાઈ નથી. તો ગાઈસ, મારી મમ્મીએ છે ને બધું જૂનું જૂનું બધું ભેગું રાખ્યું હતું. મેં તો લાઈફમાં પહેલી વાર જોયા આ તો આપણે કાયમ જોતા તો આ શું કહેવાય આને? 50 પૈસા આ 25 મેં તો આ પહેલી વાર જોયા. બોલો શું પૈસા? 25 પૈસા 19 કયું? એક સેકન્ડ, 1973 છે. બોલો પૈસા 1984 બોલા 25 પૈસા કેદું ને કેટલું જૂનું છે આ. બોલો ચિલ્લર આ મમ્મી કેટલા વર્ષ? હા 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 50 પૈસા. અત્યાર સુધી જો અમે શું શું જોયું ખબર? અમે એક તો 1 રૂપિયો જોયો, 2 રૂપિયા જોયા, 5 રૂપિયા જોયા, અને અત્યારે 10 રૂપિયા આમાં હતા, 10 રૂપિયા જોયા. હવે 20 સિક્કા એ નીકળી ગયા. બોલો અમે તો અત્યારે મોટી મોટી જ નોટ જોઈ, બટ મારી મમ્મીએ જો 25 પૈસા વાપરેલા, 50 પૈસા વાપરેલા, બધું બહુ બધું ચારાના વાપરેલા. ગાઈસ, આ પહેલાંની જિંદગી બહુ આવી હતી કામ મી ગરીબી વાળી, કા બહુ ગરીબી વાળી જિંદગી હતી પહેલા. બધા મારી મમ્મીએ બહુ મોટા પૈસા ગણા, આઠાના આ 50 પૈસા આઠાના કેતા, અને આઠાના હા અત્યારે આઠાના જ કે આઠાના મને ખબર છે.
રાની એક રૂપિયા પહેલાનો એક રૂપિયો જો. હા તો ગઈ સા તું બધું જૂની જૂની વસ્તુ પર એક રૂપિયો. હા ટાઈમ ગયો ક્યાં નાખ્યો તું ક્યાં ગયો ખોવાઈ ગયો એક સેકન્ડ. આમાં હવે થોડી જળશે મમ્મી મરી ગયો. આર્યો 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 આ એક રૂપિયો પહેલો પહેલાનો પછી ચારાના નીકળ્યા પછી ચારાના પછી પચાસ પૈસા પછી પચીસ પૈસા પેલા નીકળ્યા પચાસ પૈસા. તો કઈ સા તું બધું જૂની જૂની વસ્તુ અને મને મમ્મી અત્યાર સુધી સાચવી રાખી હતી એમના બચપનના પૈસા. આટલા બધા તમે પૈસા ભેગા કર્યા પણ વાપરવા ના ગયા તમે કઈ વાપર્યા નહીં વાપરતા હતા ને પણ આ બધા દાદી ને દાદા ને બા ને બધા આપે ને હા તે બધા ભેગા કરી. બોલા હવે થોડી આ કામ લાગે મમ્મી આ કેટલા હશે 10-15 હજાર રૂપિયા હશે પેલાનો એક રૂપિયો આ ચારાના અને આ 50 પૈસા જોઈ લો આ પછી જૂની યાદો. તો હું અને મારો ભાઈબંધ જઈએ છીએ અત્યારે નાઇટ વોકમાં. નાઇટ વોકમાં જઈએ છીએ ગાડી લઈને નાઇટ વોકમાં. તમે જઈએ છીએ આમ આટો મારો જો કેટલો સુમસાન રસ્તો છે ગઈ જો. આ ગાયો બેઠી છે અહીંયા. તો આજનો મારો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ.